નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત તક. અત્યારે આપ અમારી સાથે ફેસબુક, યુટ્યુબ અને ઇન્સ્ટાગ્રામ ના માધ્યમથી જોડાઈ ચૂક્યા છો. આપની સાથે લાઈવ ચેટમાં હું છું સૌમ્યા. મૂડ ઓફ ધ નેશન સર્વે જે છે ઇન્ડિયા ટુડે દ્વારા કરવામાં આવ્યો છે, એમાં ગુજરાતને લઈને ખૂબ જ મોટા ને મહત્વના જે સર્વેના આંકડા છે એ પ્રાપ્ત થયા છે. એ જ મુદ્દા પર અત્યારે આપણે આ લાઈવ ચેટમાં વાત કરવાના છીએ. મારા સાથે મારા સહયોગી ધાર્મિક વાળા પણ જોડાઈ ચૂક્યા છે અને રાજકોટથી વરિષ્ઠ પત્રકાર જગદીશભાઈ મહેતા પણ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. આજ મુદ્દા પર આપણે વાતચીત કરવાના છીએ. જગદીશભાઈ, મારો સૌથી પહેલા સવાલ આપને એ છે કે 26 માંથી 26 બેઠકો જે સર્વે કરવામાં6-7 કરોડ ની ગુજરાત ની જનસંખ્યા છે અને જેને સર્વે કે છે. હાલાકી મોટાભાગના સર્વે સત્યની બહુ સમીપે હોય છે, જુદી વાત છે. અને એ સર્વે કદાચિત ન કર્યો હોય તો પણ આજની તારીખે આજની સ્થિતિ એવી હાલત છે કે ભારતીય જનતા પાર્ટી ગમે તેની ઉપર હાથ મૂકી દે તો એ જીતે એવી સંભાવના છે. અને એનું કારણ અનેકો કારણમાંનું એક મહત્વનું કારણ તમને કહું તો એ કેટલા બળુકા છે એ નહીં પણ વિપક્ષ કેટલો નબળો છે તે છે. એટલે એ વાત જે સર્વેના આધારે ક્રમમાં 26 માંથી 26 અત્યારની સિચ્યુએશન જોતા એક માત્ર ભરૂચની બેઠક ચૈતર વસાવાની જે છે એ જો કોઈ કાળે ભારતીય જનતા પાર્ટી એને હરાવવામાં કે એને પટાવવામાં, આ બે વાત કહું છું, પહેલા પટાવવામાં અને પછી પતાવવામાં એટલે રાજકીય રીતે હરાવવામાં, આ બે માં જો એ સફળ નહીં જાય તો 26 માંથી 26 બેઠક જે છે એ ન કેવળ આપણે પરંતુ વિપક્ષ પણ કહી રહ્યો છે કે આવી સંભાવના હોઈ શકે. કારણ એવું છે કે બાકીના સામે જે કાઉન્ટર પાર્ટ હોવો જોઈએ એ કાઉન્ટર ની કોઈ વ્યવસ્થા છે નહીં. બિલકુલ, વોટ શેર ની પણ આપણે વાત કરીએ તો ઇન્ડિયા ગઠબંધન ને 26.4% જે છે આ સર્વે માં આટલા ટકા મત મળ્યા છે અને એનડીએ ને 62.1% અને અન્ય ને 11.5%. વોટ શેર ની દ્રષ્ટિએ પણ આગળ છે. એટલે લાસ્ટ ટાઈમ ની સરખામણીએ 2019 નો જે રેશિયો છે ને આ વખતે નો છે એ સેમ અપ્રોક્સ બતાવવામાં આવી રહ્યું છે. હવે એ તો થોડુંક આશ્ચર્યજનક કહેવાય, બલ્કે કારણ એવું છે કે આમ તો ગુજરાત જે છે એ તો હિન્દુત્વની લેબોરેટરી કહેવાય છે, પહેલી વાત તો એ. અને બીજી વાત, જ્યારથી રામ મંદિરનું ઉદ્ઘાટન થયું છે ત્યારથી તો બાકીની કસર પણ પૂરી થઈ ગઈ એમ કહીએ તો ચાલે. તદ ઉપરાંત હજી આ બે ઉપરાંત રાજકીય ગણિતરીએ તમે જુઓ કે જે ઓબીસી ફેક્ટર છે, જનગણના, જાતિગત જનગણના, કોંગ્રેસ એટલે કે વિપક્ષ પાસે હવે મોદી સામે લડવાનું અગર કોઈ મહત્વનું ભાથું રહ્યું હોય તો એ ભાથું શું છે? જાતિગત વસ્તી ગણતરી અને ઓબીસી સમાજને પ્રાધાન્ય આપવાની વાત છે તે. પરંતુ નરેન્દ્ર મોદી સરકારે એમાં પણ સેન્જ મારી દીધી. બિહારના ભૂતપૂર્વ મુખ્યમંત્રી એ ઓબીસી સમાજનો સૌથી મોટા મોટો ચહેરો કર્પૂરી ઠાકુર, તો એને ભારત રત્નની જાહેરાત કરી એટલે વિપક્ષોની પાસે જે સડ હતું એમાંથી મોટા ભાગની હવા તો એણે કાઢી લીધી. રહી વાત બાકીની ઓબીસી ફેક્ટર ઉપર, હવે મહિલાઓની વાત છે અનામતની, તો એમાંય આપણે જાણીએ છીએ અત્યારે 26 માંથી 6 બેઠકોમાં મહિલા છે ગુજરાતને લાગે વળગે ત્યાં સુધી. અને અમને વિશ્વાસનીય સૂત્રો એમ કહે છે કે હવે 26 માંથી 26 જીતવાની સંભાવના તો છે, પણ સંભવ છે કે પ્રયોગ રૂપે ગુજરાતમાં 6 ને બદલે 7, 8 કે 9 એટલી મહિલાઓને પણ ભારતીય જનતા પાર્ટી ઉમેદવાર બનાવી શકે. અને એટલા માટે કે ગુજરાતમાં તો ભારતીય જનતા પાર્ટીને જે સપનું આવે એ પણ સાકાર થઈ જાય એના જેવી તો અત્યારે સ્થિતિ છે. વિપક્ષને લાગે વળગે ત્યાં સુધી ન સંગઠન છે કે ન કોઈ બ્લુ પ્રિન્ટ છે, ન કોમન એજન્ડા જે છે અને ન કોઈ પ્રજાકીય એટલા મોટા એને કોઈ કાર્ય કર્યા હોય એની ગણતરી કરાવી આપી શકે એમ છે. એટલે મૃતપાય અવસ્થામાં કોંગ્રેસ હોવાને કારણે ભારતીય જનતા પાર્ટીને અત્યારે તમે જે વોટ શેરની વાત કરો છો એ મેં કીધું તેમ સેમ્પલ કેવડું છે એના આધારે છે, પરંતુ વોટ શેર એ કરો તો અત્યારે અંતે તો આ લોકોને બેઠક કોણ કેટલી જીતે છે એ મહત્વનું છે. જેમ કે નરેન્દ્ર મોદીએ કીધું કે 370 ભાજપને મળશે અને 400 કે પાર હો જાયંગે, પણ માન લ્યો કે 370 માંથી એક અત્યારે જ ટાઈમ્સ નાવથી માંડીને બીજાનો સર્વે આવ્યો છે એને 366 આપી છે,
તો 366 આવે 70 ને બદલે, એટલે કે નરેન્દ્ર મોદી શપથ લેવાની ના ન પાડે, એ તો ચડી જ બે હે બધા કોઈ પણ, કારણ કે ક્રિકેટ હોય કે આમ હોય, જે જીતે એને શિલ્ડ મળે, એક મળે જીતે. હા, ટાર્ગેટ કરે ચોક્કસ કે ભાઈ 370 ને પાર થાય, એ ન થાય તો મેં કીધું તેમ જીતવાની સંભાવના અત્યારે ચેતર વસાવાની ગુજરાતને લાગે વળગે ત્યાં સુધી. ભરૂચ અંકલેશ્વરની બેઠકને બાદ કરતા પડકારજનક કહી શકાય એવી સ્થિતિ હાલ તરત તો દેખાતી નથી બેન. બિલકુલ, આમાં તો સર્વેના હિસાબથી તો ભરૂચ લોકસભા એટલે આમ આદમી પાર્ટીના પાડે એ બેઠક પણ નથી ગઈ એ પ્રકારનો આ સર્વે છે. અને સેમ્પલ સાઈઝની પણ આપણે વાત કરી લઈએ તો આશરે 1.5 લાખ જે સેમ્પલ સાઈઝ છે આની છે, અને આ સર્વેમાં લગભગ 35,000 થી 38,000 લોકો સાથે વાત કરવામાં આવી છે, જેના આધારે તેઓએ વોટ ટકાવારી અને પાર્ટીઓને જીતેલી સીટોની સંખ્યા છે તે જણાવી છે સર્વેમાં. અને એ જ મુજબ જો ભરૂચ લોકસભા જે આ વખતે સૌથી હેપનિંગ બેઠક ગણવામાં આવે છે, એમાં ચૈતર વસાવા અત્યારે તો લાગે છે કે કદાચ કંઈક અસર કરી શકે છે ખરી, પરંતુ સર્વેમાં તો એમાં પણ સામે નથી આવ્યું કે ભરૂચ લોકસભા બેઠક પર કોઈ અન્યના ફાળે જઈ શકે છે. એ માનવાને કારણ ચોક્કસ છે, કારણ એવું છે કે ભારતીય જનતા પાર્ટીએ હમણાં જ આદિવાસી નેતા અને પૂર્વ ધારાસભ્ય એવા લોકોને પણ ભારતીય જનતા પાર્ટીમાં સમાવેશ કર્યો છે. એટલું જ નહીં, હવે એવી એની કોશિશ પણ એવી રહેશે. મેં આપને હમણાં કીધું કે રાજ્યસભાની 4 બેઠક ગુજરાતની છે, સંભવ છે કે 4માંથી એકાદ ઓબીસી ચહેરાને પણ ભારતીય જનતા પાર્ટી તક કદાચ આપે તો બાકીનું જે અસર જેને કહી શકાય એ અસરમાં પણ થોડોક ફેર જાજો પડી શકે. અત્યારે ચૈતર વસાવા જે છે એ એકમાત્ર વનમેન શોની જેમ ચાલે છે, અને એક જે તમે કહો છો સર્વેમાં, તો એ માનવાને એટલા માટે કારણ છે કે ચૈતર વસાવા લાગે છે સંપર્ક કપાઈ ગયો છે ટેકનિકલ કારણોસર, ફરી જોડવાનો પ્રયત્ન કરીશું. જી જી, ભરૂચ, હા ભરૂચ અને અંકલેશ્વર ન્યાથી જ બધી પ્રજા છે એવું નહીં, સમૂચા રાજ્યમાંથી એકત્રિત થયેલી સભા પ્રજા હોય છે, એટલે જ્યારે મતને લાગે વળગે ત્યારે મત દેવાનું છે તો ત્યારે તો એના મતક્ષેત્ર પૂરતી જ વાત છે. તો મતક્ષેત્રમાં આમ આદમી પાર્ટીનું ચૈતર વસાવાનો પોતાનો ઓરા ભલે ગમે તેવો હોય, પણ આમ આદમી પાર્ટીનું સંગઠન ભારતીય જનતા પાર્ટી જેવું નથી. માઇક્રો પ્લાનિંગ જેને કહેવાય એ ભારતીય જનતા પાર્ટી પાસે વ્યવસ્થા છે, બુથ લેવલના કાર્યકરોને પણ ટાર્ગેટ આપવાનો છે ભારતીય જનતા પાર્ટી પાસે છે, મીડિયા મેનેજમેન્ટ ભારતીય જનતા પાર્ટી પાસે છે, અને જે કંઈ ચૂંટણીને લક્ષીને કરવું ઘટે એ આમ દામ સામ દામ દંડ ભેદ એ બધું ભારતીય જનતા પાર્ટી પાસે છે, એની કમ્પેરમાં આમ આદમી પાસે વોટ ઓછું છે. એટલે કેવળ ચહેરો હોવો એક ચૈતર વસાવા નો ડાઉટ અત્યારે ફાઈટર છે એમાં કોઈ શંકા નથી, પણ આપણે બધા જાણીએ છીએ કે એક પર એક મુઠ્ઠી છે ને એક પર પંજો હોય તો મુઠ્ઠીની જીત થાય, એમ આ ભારતીય જનતા પાર્ટી પાસે મુઠ્ઠી છે અને આ ભાઈ એક અત્યારે પંજો છે, એટલે જોવાનું રહેશે, રસપ્રદ બની રહેશે, એ જુદી વાત છે. એટલે સર્વે કદાચ કહે છે કે ભારતીય જનતા પાર્ટી ભરૂચની બેઠક ઉપર પણ જીતે તો કોઈ બહુ આશ્ચર્યજનક વાત નથી, કદાચ ન જીતે તો જ આશ્ચર્ય છે. બિલકુલ જી ધાર્મિક જી, બીજી પણ ઘણી બાબતો જાણવી છે જગદીશભાઈ આપણી પાસેથી. વિધાનસભા ચૂંટણીમાં 156 બેઠકો ભારતીય જનતા પાર્ટી જીતે છે, ઐતિહાસિક બેઠકો જીતે છે સી આર પાટીલ, પરંતુ સી આર પાટીલ હવે 5 લાખથી પણ વધુની લીડ સાથે જીતવાની વાત કરે છે. જ્યારે આનો અભ્યાસ કર્યો કે ભાઈ 2019માં શું સ્થિતિ હતી, 5 લાખની લીડ અત્યારે ભારતીય જનતા પાર્ટીને જોવે છે, પણ ગત ચૂંટણીમાં શું હતી, તો માલુમ થાય છે કે અમુક સીટો પોતે સી આર પાટીલની સીટ છે, સુરતથી દર્શના જરદોશની સીટ છે, અને વડોદરાથી રંજનબેનની સીટ છે. આ સીટમાં 5 લાખથી પણ વધુની બહુમતી આવી હતી 2019માં, પરંતુ 26 સીટો છે. હવે બાકીની 21 સીટોમાં 5 લાખથી વધુની બહુમતી આવી નહોતી, એટલે એક મોટો પડકાર છે. તમને લાગે છે કે આ પડકાર સી આર પાટીલ સાધી શકશે અથવા તો દરેક બેઠક પર 5 લાખની બહુમતી આવી શકશે? જુઓ ભાઈ, આ છે ને એક મનોવૈજ્ઞાનિક યુદ્ધ છે, વોર છે, અને એક સ્ટ્રેટેજી છે. 5 લાખથી ઓછી લીડથી કોઈ જીતે તો ભારતીય જનતા પાર્ટી એમ નથી કહેવાનું કે ભાઈ અમે ટાર્ગેટથી ઓછા જીત્યા છીએ એટલે હવે અમારે આ બેઠક નથી જોતી. મેં આપને પહેલા કીધું તો એક મતથી જીતશે તો પણ એ તો જીતેલા જ કહેવાશે, પરંતુ ગુજરાતીમાં એક કહેવત છે, તમે મોતને બાંધો તો તાવ આવે. 5 લાખની લીડની વાત કરો તો કમસે કમ જીતવામાંથી તો જવાનો પ્રશ્ન જ નથી આવતો, સમજી લ્યો. અને એ છે ને એક પ્રકારનું એક બુસ્ટર ડોઝ જેવું છે. કાર્યકર્તાઓને એમ લાગે કે આપણે
હારવા કે પડકાર ઝીલવા નથી આવ્યા, એટલા મતે જીતવું છે એ જ વાત. એટલે જીતવાની તો વાત જ પૂરી થઈ ગઈ, જીતી તો ગયા જ છીએ. હવે કેટલી લીડ થી જીતાવશું ને, આપણે સારી લીડ થી જીતાવશું તો આપણે ગુડ બુકમાં આરસી સી આર પાટીલ થી માંડીને ભારતીય જનતા પાર્ટીના હેડ ઓલામાં આપણે એની ગુડ બુકમાં સમાવેશ કરીશું. એટલે મૂળ તમે વિચાર કરો, મનોવૈજ્ઞાનિક કેવી લડત છે કે પ્રત્યેક કાર્યકર્તા અને ઉમેદવાર પણ એવું છે. આના બે ત્રણ આયામો છે ભાઈ. એક તો 5 લાખની વાત કરીને કાર્યકર્તાને થાય કે આપણે લીડ પૂરી કરવી જ પડશે, લીડ કરીએ જીતાડવાની, તો સ્વાભાવિક જ છે કે સી આર પાટીલની કે ઓલાની ગુડ બુકમાં આવશું. પણ એનાથી પણ બીજું કહું, કાર્યકર્તાને પણ એમ લાગે છે કે ભારતીય જનતા પાર્ટી જીતી તો રહી જ છે, પહેલી વાત તો એ હારવાની તો વાત જ નથી. અર્થાત સરકાર તો ભારતીય જનતા પાર્ટીને બનવાની છે, તો જો સરકાર જ આપણી બનવાની છે તો હવે જે ભવિષ્યમાં હું જે કામ જેટલો કામ વધુ લાગીશ એટલું મને પાર્ટીમાંથી વળતર મળશે. પૈસા નહીં, વળતર અનેક રીતે મળતા હોય છે. એટલે પહેલી વાત તો ટેમ્પરામેન્ટ જ એવું થાય કે જીતની તો ગેરંટી છે, હવે કેટલે અંશે કોણ જીતેલી છે કે હરીફાઈ એની થવાની છે, આ એક વાત. બીજો આયામ મેં કીધું એવો થવાનો, કોઈ પણ ઉમેદવાર ગુરક્રિયા કરી શકે નહીં પક્ષની સામે. કારણ કે પક્ષે સ્વયં કીધું છે કે 26 બેઠક અમારે 5 લાખની લીડ થી જીતવી છે. અર્થાત અમારે ચહેરો મહત્વ નથી, કમળ મહત્વનું છે. અને આપની જાણ ખતર આપ બધા જાણો જ છો કે ગુજરાતની 26 બેઠકની લોકસભાની એ લોકોએ કાર્યાલયો ખોલી નાખ્યા, અને કાર્યાલય કમળના નામે જ ખોલ્યા, એમાં કોઈ છગન મગનનું નામ નથી. તો વિચાર કરો, મનોવૈજ્ઞાનિક લડત કેવી છે કે કોઈ એમ ન કહી શકે કે આ મારો વિસ્તાર છે, મારા સિવાય કોઈને આપતા નહીં. બલકે એ લોકોમાં પણ એક એવી લઘુતક નથી ગુજરાતની અત્યારે ઘૂસી ચૂકી છે કે ભગવાન કરે ને મારી ટિકિટ ન કપાય તો સારું. એટલે એ લોકો ડિફેન્સમાં આવી ગયા. સામાન્ય રીતે એવું જ, અને ભારતીય જનતા પાર્ટીના સ્ટ્રેટેજી છે, આક્રમણ જ સૌરાષ્ટ્રનો શ્રેષ્ઠ પ્રકાર છે, ડિફેન્સ નહીં. જગદીશભાઈ, એટલે આપે વાત કરી સાચી વાત છે કે ભાઈ આ સી આર પાટીલ પોતે પણ બોલ્યા હતા કે ઉમેદવારોના નામ જાહેર કર્યા પહેલા અમે કાર્યાલય ખોલી નાખ્યા છે અત્યારે. પણ વાત એ છે કે ભારતીય જનતા પાર્ટી એટલી શ્યોર છે, એટલો વિશ્વાસ છે ને, તો શા માટે એ ભરતી મેળો કરી રહી છે, શા માટે બીજા ધારાસભ્યોને પોતાની તરફ લઈ રહી છે? હવે તમે જુઓ કે જૂનાગઢથી જે ધારાસભ્ય હતા ભૂપતભાઈ, જૂનાગઢ વિધાનસભાની સીટનો પ્રયાસ, લોકસભા સીટનો જ્યારે અભ્યાસ કર્યો ત્યારે ખબર પડી કે ત્યાં 2 કોંગ્રેસના ધારાસભ્યો હતા, વિમલ ચુડાસમા, ભૂપતભાઈ ગયા. દાહોદ બેઠક છે, આણંદ બેઠક છે, આણંદ બેઠકમાં પણ ભાજપને 2 લાખથી ઓછી લીડ મળી હતી 2019માં, ત્યાંથી પણ ચિરાગ પટેલને લઈ ગયા છે, ને બીજી પણ બેઠકનો સમાવેશ થાય છે. પાટણ બેઠક છે, પાટણમાં કોંગ્રેસના ધારાસભ્યો વધારે છે. તો આ બેઠકો જીતવા માટે શું ભારતીય જનતા પાર્ટી આ બીજા ધારાસભ્યો છે તેને પોતાની તરફ લઈ રહી છે? તમે ક્યારેય મુકેશ અંબાણીને એમ કહેતા સાંભળ્યા છે કે ભાઈ બહુ પૈસા થઈ ગયા, હવે તો ભગવાન કરે ને એક પણ પૈસો મારી પાસે ન આવે તો સારું, આવું સાંભળ્યું ક્યારેય? ના. મને મારું છાપું છે એની એટલી નકલ વેચાતી હોય, મેં ક્યારેય એમ કીધું હવે તો વધુ નકલ ન વેચાય તો સારું, એવું છે? ના. ગુજરાત સમાચાર, સંદેશ, અત્યારે ગુજરાતમાં મેઇન સ્ટ્રીમ છાપાની વાત કરું, ગુજરાત સમાચાર, સંદેશ અને ભાસ્કર દાખલા તરીકે આલો ને, નામ જો પ્રજા સમજી શકે, એ ત્રણેયના માલિકોને પૂછો કે તમે અત્યારે લીડ જ કરી રહ્યા છો પણ તમને સંતોષ છે કે ના ભાઈ હવે તો એક એક કોપી ન વધે તો સારું? ના. એવી રીતે તમારી જેમ ટ્યુબરથી માંડીને મેઇન સ્ટ્રીમની જે ચેનલ્સ છે એને ક્યારે એમ થયું કે હવે TRP ન વધે તો સારું? જેમ આપણી ભૂખ નથી સંતોષાતી એમ ભારતીય જનતા પાર્ટીની ભૂખ પણ શું કામ સંતોષાય? અને એ જે તમે કહો છો ભૂપતભાઈ વિસાવદરના ધારાસભ્ય હતા, આમ આદમીને એને લઈ લીધા છે, હજી બોટાદના છે એને લેવાની છે, જામ જોધપુરના છે એને લેવાની વાત આવે છે, લલિતભાઈ વસોયા છે ધોરાજીના એને લેવાની વાત આવે છે, ઇવન તો અર્જુન મોઢવાડિયા સુધીની ચર્ચાઓ તો ચાલી રહી છે. તો શું કામ ન લે? કારણ એવું છે, એ કોઈ પણ પ્રકારની એક જેને કહેવાય ને ક્લૂ રહેવા માંગતા નથી. કારણ કે આ જે છે ભૂપતભાઈ કયો, લલિતભાઈ વસોયા કયો, અર્જુન મોઢવાડિયા કયો, અમરીશ ઢેર કયો, આ બધા ધારાસભ્યો છે, એ કોઈ એના પક્ષને કારણે નથી જીતતા, એ સ્વયંની પ્રતિષ્ઠાથી જીતે છે. આ બહુ જ માઇક્રો પ્લાનિંગ વાળી વાત આપણે કહું ને, બહુ ધ્યાને રાખવા જેવું છે. ધારો કે એની ઉપરથી કોંગ્રેસનું બેનર હટાવી દો તો એ હારી જાય એવું નથી. આપણે જાણીએ છીએ કે કોઈ આપદા કાળમાં ફોન કરીએ 108 ને તાત્કાલિક આવી જાય છે, એમ ભૂપતભાઈ એવી છાપ છે 108 જેવી. તો આ બધા જ જે ધારાસભ્યો છે અથવા તો નેતાઓ છે
બધાને પોતી કે વોટ બેંક છે, પક્ષી નહીં, પક્ષ તો એક જ છે, પક્ષ થોડુંક વધારે થાય એ જુદી વાત છે, પણ પક્ષ હટી જાય તો પણ આ લોકોની જે પ્રભાવ છે જે તે વિસ્તારમાં એમાં બહુધા ફેર પડે એમ નથી. એટલે ભારતીય જનતા પાર્ટી એવું ઈચ્છે છે કે આવા જે લોકમાન્ય લોકો છે અને સક્રિય છે, સુસુપ્ત નથી અને સંતુષ્ટ નથી, આકાંક્ષી છે, મહત્વાકાંક્ષી છે, પણ લોકોની વચ્ચે રહેનારા છે, સમાજ જીવનમાં બહુ મોટું પ્રદાન આપનારા છે, તો શા માટે એને ભારતીય જનતા પાર્ટીમાં ન લઈએ? કારણ કે જો એને ભારતીય જનતા પાર્ટીમાં લઈ લઈએ તો જે કેટલો ખાલીપો સર્જાવાની સંભાવના હોય એ પણ પૂરી થઈ જાય, એટલે 5 લાખનું ટાર્ગેટ આપણે પૂરું કરી શકીએ. આ ગણતરીથી ભરતી મેળો ચાલુ રાખ્યો છે અને હજી ભવિષ્યમાં મોટા ભરતી મેળામાં આપણે સમાચાર સાંભળશું પણ ખરા. બિલકુલ, ભરતી મેળાની આપે વાત કરી, જી જી ધાર્મિક, એક સવાલ મારે કરવો છે. જગદીશભાઈ, તમે જે વાત કરી, અત્યારે એવી સ્થિતિ છે કે લોકો કહી રહ્યા છે કોંગ્રેસનો હવે સફાયો થઈ રહ્યો છે, કોંગ્રેસની સ્થિતિ ખરાબ છે, અત્યારના સૌથી ઓછા ધારાસભ્યો છે, પણ છેલ્લી લોકસભા ચૂંટણીનો અભ્યાસ કર્યો ત્યારે માલુમ થયું છે કે જે વોટ શેર છે 2014 અને 2019માં એ કોંગ્રેસે પોતે ગુજરાતમાં જાળવી રાખ્યો છે 32%, અને જ્યારે 2019ની ચૂંટણી થઈ હતી ત્યારે કોંગ્રેસનો દેશમાં યુપીએનો પણ 50% ભારતીય જનતા પાર્ટીથી 50% અને 22 કરોડ મત મળ્યા દેશમાં, તો કોંગ્રેસને 11 કરોડ મત મળ્યા. એટલે આજની તારીખે પણ તમે માનો છો કે કોંગ્રેસ મજબૂત તો છે? તે જુઓ, સ્ટેટિસ્ટિક્સ એટલે કે આંકડાબાજી એક તરફ છે અને ધરાતલ હકીકત બીજી તરફ છે. મેં આપને જેમ અગાઉ કીધું તેમ કે T20ની વન ડે રહ્યો હોય, 150 રન કરવાનો હોય તો 151 કરે તો ઓલાની 150 તો મળ્યા જ છે, એમાં કોઈ સંશય નથી, 150 કર્યા જ છે, પણ તમે 151 કરે એટલે સત્તા ઉપર તમે આવી ગયા. કોંગ્રેસની પાસે એની જે પોતીકી વોટ બેંક છે, જેમ આપણે ટકાવારી જાહેર કરી, એ વોટ બેંક છે ખરી, એ છે નહીં, એ હતી ખરી, એમ માની લ્યો. એટલા માટે કે તમારે એની ધાણાની ભાજી છે ને કરમાઈ ન જાય ને, એટલે આમ પાણી છાંટતું રહેવું પડે, જ્યાં સુધી છેલ્લી પૂણી ન વેચાઈ જાય ને ત્યાં સુધી. કોંગ્રેસે એ ધાણાની પૂણી ઉપર પાણી છાંટવાનું બંધ કરી દીધું, એટલે એ કરમાવા માંડી છે. જે તમે કહો છો એ હકીકત છે. એમ તો વિધાનસભાની ચૂંટણી ગઈ, વિધાનસભાની ગુજરાતની વાત કરું આપને, ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી હાવ નવી નવેલી પાર્ટી આવેલી છે, જેનું ક્યાંય સંગઠન નહોતું, કોઈ પ્રકારનું એનું કાર્યક્ષેત્ર નહોતું, વગેરે વગેરે. અરવિંદભાઈના ફાધરનું નામ શું છે એ અડધા ગુજરાતને ખબર નહોતી, છતાં પણ ભારતીય જનતા પાર્ટીના પેટમાં ફાળ પાડે એવો તો એને હાવ સમજી લો. અર્થાત જનતા નહીં પણ લોકો એક એવું ઈચ્છે છે, આ લોકો માણસની વાત કરું છું, કોંગ્રેસ નહીં, વિપક્ષ નહીં, જનતા સ્વયં અત્યારે પોતાના મતની કિંમત સમજી ચૂકી છે કે મત છે એ વેડફવા માટે કે ખાલી દેવા ખાતર દઈ દેવા પૂરતી વાત નથી, આપણા મતથી આખા દેશનું ને આપણું પોતાનું પણ ભાવિ નિર્માણ થતું હોય છે. એટલે હવે એક તો લોક જાગૃતિ ભયંકર રીતે આવી ચૂકી છે, એટલે લોકો એમ સમજે છે કે લોકશાહી તાનાશાહીમાં ન પલટાઈ જાય, એટલે આપણે વિપક્ષને મદદ કરીએ, પણ વિપક્ષને લાયક તો હોવો જોઈએ. હવે હું તમને હંમેશા કહું છું કે દરેક પરંતુ સાવ નપાવટ કે નાજાયજ વલણ થાય એના કરતા તો વાંઝિયા પણ વધુ સારું. એમ વિપક્ષો પણ જો સંપૂર્ણપણે તાકાતવર ન હોય, એની પાસે વિઝન ડોક્યુમેન્ટ ન હોય, એની પાસે કોઈ કોમન એજન્ડા ન હોય, એના આંતરિક વિશ્વાસ ન હોય, એ પ્રજાલક્ષી હોય, સતત પ્રજાના પ્રશ્ને કેવળ લડે ને દબા ખકડાવીને તેલનો ભાવ ઘટી વધી જાય તો દબા ખકડાવે ઘટે નહીં. તમારે પ્રજાને ગળે ઉતરીને કહેવું પડે કે જો આટલી વ્યવસ્થા કરો તો આ રાજ્ય સરકાર તેલનો ભાવ ઘટાડી શકે એમ છે, પરંતુ હું ઘટાડતી નથી, એમ ગળે ઉતારવું પડે. હવે દબા ખકડાવે ને ફોટા પાડો, તાપમાન ટીવીમાં આવી જાય, એનાથી કોઈ પ્રજા સમજાતી નથી. એ તો બધા સમજે છે કે અમારી ખભે બંદૂક મૂકીને તમે જ મોટા નેતા બનો છો. એટલે વિપક્ષ એટલે કે ખાસ તમારો જે પ્રશ્ન છે એ કહું છું કે વોટ શેર ભલે હોય, પણ પ્રજા એવું સમજે છે કે અમારે ભાંગલું તૂટલું એવું નેતૃત્વ નથી જોતું, સ્થિર શાસન કોણ આપે છે. અને એટલા માટે ભારતીય જનતા પાર્ટી જે છે એ અત્યારે આપણે માનીએ છીએ એના કરતા વધુ ઓવર કોન્ફિડન્સમાં, એટલે કે કોન્ફિડન્સમાં જે છે, અને ભારતીય જનતા પાર્ટીના તમામ પક્ષો જે સામે છે એ લોકો હતાશ છે, નિરાશ છે, ફ્રસ્ટ્રેશનમાં છે. એટલે જુઓ, દીપાનજી તમે ને હું જોઈએ છીએ એક પછી એક શિવસેનામાંથી આવી ગયા હોય છે અને બધા એક પછી એકમાં ભળતા જાય, RLD1 ફરાળા જેટલા અડધી ABCD રોકીને બેઠા છે એ બધા પાછા ભારતીય જનતા પાર્ટીમાં આવવાની કોશિશ કરી રહ્યા છે. કારણ કે બધાને આજની તારીખે ડિબેટ કરીએ તો કાલે કઈ બોમ્બ ફૂટે જુદી વાત છે, પણ આજની તારીખે કહીએ તો બધાને ખબર છે કે 2024માં ભારતીય જનતા પાર્ટીનો કોઈ વિકલ્પ નથી.
બિલકુલ, ભાજપનો વિકલ્પ નથી અને સામે કોંગ્રેસ પણ એવું લાગે છે કે પોતાને મજબૂત કરવા માટે કંઈ પણ પ્રયત્ન નથી કરી રહી. સ્થિતિ ખરાબ નજર આવે છે. કોંગ્રેસે ન્યાય યાત્રા કાઢી પર હજુ સુધી એનો કંઈ અતોપતો નથી. ગુજરાતમાં ખાલી વાતો ચાલે છે. તો આવા બેઝિસ પર શું આવનારા દિવસોમાં કોંગ્રેસ નેસ્તનાબૂદ થઈ જશે? બેન, થાય તો એના કેરા ભોગવે એવી સ્થિતિ છે. અને એક હું તો કહું ને, એક વખત થઈ જવું જોઈએ આમ તમને કહું તો. શું કામ કે કોંગ્રેસમાં ક્યારેય પરિવર્તન સ્વીકારતા જ નથી. હમણાં તમને કહું, એક મોટી ટીવી ચેનલમાં પ્રકાશભાઈ પી કે, જે રણનીતિકાર છે, એને ઇન્ટરવ્યુ તો એમાં એણે કીધું કે ભાઈ તમને રાહુલ ગાંધીમાં એવું શું લાગે છે વિશેષ કરીને. એણે કીધું કે મને એનો સ્ટેમિના બહુ જ પસંદ પડે છે કે આટલી આટલી હાર છતાં આ વ્યક્તિ તમે જુઓ એના રૂવાડું ફરકતું નથી. એટલે તમે એ કટાક્ષમાં કીધેલી વાત છે, બરાબર. તો સવાલ એ છે કે કોંગ્રેસ છે એની પાસે કઈ રત્નો ખરી પડ્યા એવું નથી. બહુરત્ના વસુંધરા આ દેશમાં અને પક્ષમાં બધી જ જગ્યાએ સારા માણસો હોય જ છે, પ્રેસમાં અને દેશમાં બેમાં હોય છે. તમને પસંદ કરતા આવડે થોડોક ભરોસો મૂકીને બીજાને આગળ કરવાની ટેવ હોવી જોઈએ. બાકી ધૃતરાષ્ટ્ર જે છે ને, દુર્યોધનના પાગલપનમાં જ ધૃતરાષ્ટ્રનું આખું કૌરવ કુળ નાશ પામી ગયું. એટલે સવાલ એ છે કે તમને ખબર છે કે જેમ આ પછી આપણે બધા વિપક્ષો એમ કહે છે કે તમે નરેન્દ્ર મોદીની ભાષામાં વાત કરો, પણ એકને એક પ્રોડક્ટ તમે વારંવાર લોન્ચ કરો અને ન લોન્ચ થાય કે ન પાછું થાય તો તમારે ચેન્જ કરવું જોઈએ કોંગ્રેસ પાસે. એટલે કોંગ્રેસમાં આટલો તમે જેને વોટ શેર કહો છો, તો આ બધા જ મતદારો જે છે બેવકૂફ તો હોય જ નહીં કે મત મેળવવા માટે તેને આપી દે. અર્થાત એનામાં એવી વ્યવસ્થા તો છે કે લોકતંત્રમાં સારા વિપક્ષ હોવો જોઈએ. તો સારા ચહેરા, સારું ઓરેટરી, સારામાં સારા ધર્મની માણસ, યુવાન, ફ્રેશ ચહેરો, બેદાગ ચહેરો એવો તમે પ્રજા સમક્ષ મૂકો. આપને ખાલી નાનું એક્ઝામ્પલ આપું, નરેન્દ્ર મોદીની રાજકીય યાત્રા અહીંયા રાજકોટથી શરૂ થઈ હતી ને અશ્વિનભાઈ મહેતા કરીને એક બેંકના એક ડિરેક્ટર હતા, એની સામે કોંગ્રેસના ઉમેદવાર અશ્વિનભાઈ મહેતા હતા. આપને જાણીને આશ્ચર્ય થશે, નરેન્દ્ર મોદી જીતા એનો આનંદ આખા રાજકોટને ઓછો હતો, બલકે અશ્વિનભાઈ મહેતા હાર્યા એનો ગમ વધુ હતો. કારણ કે અશ્વિનભાઈની પોતી કી સાખ એવી હતી. એમ આવા તમે બેદાગ વ્યક્તિત્વને તક આપો તો પ્રજા કઈ મૂર્ખ નથી, પ્રજા એને તક આપે. પણ હવે તમે એક જ કુંડાળામાં રહ્યો છો ને, જેને આપે સાંભળવા કે જોવામાં કઈ આપણને મેળ ન પડે એવા માણસો તમે રજૂ કરો અને પછી જો સારા અપેક્ષા તમે કરો તો ક્યાંથી મેળ પડે? વાયરનું ગૂંચળું મોઢામાં નાખી અને તમે ઝઘડા કરો, ન વાયર ખતમ થાય, ન રસ ઝરે, ન મોઢું બંધ થાય, તો એનો અર્થ હું મને કયો? કોંગ્રેસની સ્થિતિ આવી છે. ઓડિયો નથી આવી રહ્યો આપનો, અવાજ નથી આવી રહ્યો, બંધ છે. જી જી જી, જોઈએ જોઈએ હવે આવનારા દિવસોમાં કોંગ્રેસ સુધરે છે કે કેમ અને કઈ પરિસ્થિતિનું નિર્માણ થાય છે. પરંતુ અત્યારે જે સર્વે બહાર આવ્યા છે એ ભારતીય જનતા પાર્ટી માટે તો સારા સમાચાર છે જ, પરંતુ જેમ આપણે શરૂઆતથી જ વાત કરી કે ભરૂચ લોકસભા બેઠક અત્યારે ટોપ ઓફ ધ ટાઉન છે, આ બધાની વચ્ચે સ્થિતિ મારે એ પણ થોડી સમજવી છે કે મુમતાઝ પટેલ અને ચૈતર વસાવામાં જો અગર ના એ ગઠબંધન ના થાય તો બલિદાન કોણ આપી શકે છે? શું ફાઇટ બેક આપશે ખરી? મુમતાઝ પટેલ એટલા સ્ટ્રોંગ કેન્ડિડેટ ગણાશે ખરી ભરૂચ લોકસભા બેઠક માટે? આમ તો આમ આદમી પાર્ટીને જ લોકો બે, કોંગ્રેસ અને ભાજપ બે, અરે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી બે એકબીજાને ભારતીય જનતા પાર્ટીની બી ટીમ ગણાવે છે બે આજ સુધીમાં. તો આ કેસમાં પણ એવું થવાનું, મુમતાઝને આ લોકો ભારતીય જનતા પાર્ટીની બી ટીમ ગણાવશે. કોણ? આમ આદમી પાર્ટી, જો ગઠબંધન નહીં થાય તો. અને કોંગ્રેસ પણ એમ કહેશે કે આ જે છે ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસ વાળા જો એને ટિકિટ આપે અને આ મુમતાઝને, તો ત્યાં એ મુમતાઝના ભાઈ છે ફેઝલભાઈ, એણે પણ જાહેરાત કરી છે કે મારે લડવાનું છે. તમે વિચાર, બેન ભાઈ અને બોર્ડ લાગેલા છે અત્યારે ભરૂચ આખામાં, તો બંને ભાઈ બેન લડે તો તમે વિચાર કરો. ઈ એનું તો અહમદ પટેલની જે રોકાણ છે, અહમદ પટેલની ખેતી છે, અહમદ પટેલે જે આપનો અવાજ નથી આવી રહ્યો સર. હેલો,
સંગઠનની કે એક કોર તમે 50 મત નાખો ને એક કોર 10 જણા ઉભા છે ને 10-10 જણ મત નાખો તો 50-50 મત બંને બાજુ ગયા, પરંતુ અહીંયા 5 લોકોને 10-10 હજાર મત મળ્યા છે, અહીંયા એક વ્યક્તિને 50 હજાર મત મળે છે, કોણ જીતે? એટલે બેન કે એના ભાઈ એ જે ચૂંટણી લડશે તો લડી રહ્યા છે રાધર, એની પાછળ પણ શક્ય છે કે ભારતીય જનતા પાર્ટીનો બુદ્ધિપૂર્વકનો હાથ હોય, તમારી જાણ કરો. વડાપ્રધાન મોદી પોતે સંસદમાં બોલી ચૂક્યા છે કે 370 થી વધુ ભારતીય જનતા પાર્ટીને, અને ત્યારબાદ 400 ને પાર આપનો અવાજ આવી રહ્યો છે, પરંતુ જગદીશભાઈ જોડાયેલા છે? જગદીશભાઈ, હું એ પૂછી રહ્યો હતો કે જે રીતે વડાપ્રધાન મોદીએ જાહેરાત કરી દીધી છે ને રામ મંદિરનું નિર્માણ પણ થઈ ચૂક્યું છે, શું જોઈ રહ્યા છો તમે કે રામ મંદિર કેટલો ફાયદો કરાવશે? સાહેબ, જ્યાં સુધી હિન્દી પટ્ટાને લાગે વળગે ત્યાં સુધી રામ મંદિરનો ફાયદો એને ભયંકર થવાનો એમાં કોઈ સંશય નથી. ગઈ ચૂંટણીમાં હિન્દુઓના મત, કહું છું કેવળ હિન્દુઓના મત 52% મળ્યા હતા. ભારતીય જનતા પાર્ટીને 370 કરવી હોય પ્લસ, અને આખા એનડીએના કુટુંબાને 400+ કરાવવું હોય તો 72% મત મળવા જોઈએ કેવળ હિન્દુઓના. પરંતુ હિન્દુઓ પાસે અત્યારે કોઈ ચોઈસ નથી ભારતીય જનતા પાર્ટીને બાદ કરતા. જે કેટલાક રાજ્યો છે, કેરળ સહિતના દક્ષિણના રાજ્યો છે અને પૂર્વોત્તરના રાજ્યો છે, જ્યાં ભારતીય જનતા પાર્ટીને કોઈ બહુ ઓળખતું નથી. જે રીતે આપણે અહીંયા સીપીઆઈએમ કે એને કોઈને ઓળખીએ છીએ, ખબર નથી પ્રજાને એ શું છે, આખું ફૂલ ફોર્મ પણ લોકોને ખબર નથી હોતી. એવી હાલત ભારતીય જનતા પાર્ટીની કેટલાક દક્ષિણના રાજ્યો અને પૂર્વોત્તરના રાજ્યો, મિઝોરમ, નાગાલેન્ડ વગેરે વગેરે ત્યાં પણ છે, કેરળથી માંડીને બધી જગ્યાએ. તો એવી જે ખાદ જે છે ત્યાં રહેવાની, હવે ત્યાં પણ રામ મંદિરના કારણે એક વસ્તુ તો નક્કી થઈ ચૂકી છે કે કારણ કે હિન્દુ તો ત્યાં પણ રહે છે, પરંતુ અત્યાર સુધી ભારતીય જનતા પાર્ટી ત્યાં કોશિશ કરતી હતી પણ એવો કોઈ મુદ્દો નહોતો કે જેને કારણે વગર કોશિશે પણ લોકો ભાજપને ચાહવા માંડે. રામ મંદિરે એક ખોટ પણ પૂરી કરી દીધી છે, એટલે જ્યાં ભારતીય જનતા પાર્ટીની બોણી પણ નથી થતી જીતવાની, ત્યાં પણ હવે કેટલીક સંભાવના. એવી તો 72 બેઠક છે કે જ્યાં ભારતીય જનતા પાર્ટીની બોણી નથી થતી, ક્યારેય હજી સુધી નથી થઈ, તો ત્યાં પણ એની સંભાવના થોડીક વધી જાય છે. અને ભારતીય જનતા પાર્ટીએ કરવાનું છે શું, ગયા વખતે પણ 303 એની પાસે બેઠક હતી ને ટોટલ ભારતીય જનતા, અરે એનડીએને 350 હતી, અત્યારે 370 ભારતીય જનતા પાર્ટી કહેશે, એને 68 કે 72 એવી જ કંઈક બેઠક ખૂટે છે. તો રામ મંદિર જેવડો મુદ્દો થઈ ગયો છે, હજી યુનિસ્ફોર્મ સિવિલ કોડ જે છે યુસીસી એ પણ હજી ચર્ચામાં છે. અને આપને લખી રાખો, અત્યારે તો આ બંને મુદ્દા હોટ ઇસ્યુ છે જ, પરંતુ જો ન કરે નારાયણને કદાચ જરૂર પડે તો પીઓકે એનો મુદ્દો પણ છવાયેલો રહેશે અને ભારતીય જનતા પાર્ટી એના ટાર્ગેટ પૂરું કરવામાં સફળ થઈ શકે. ભાઈ, બિલકુલ, ગુજરાતમાં કયા અસરકારક ફેક્ટર્સ છે જે ભારતીય જનતા પાર્ટી માટે હંમેશાથી પ્રોફિટમાં રહ્યા છે? એક જ ફેક્ટર વિપક્ષ હંમેશા નબળો છે તે, બાકી કેટલી સમસ્યાઓ છે, બેરોજગારી ને ગરીબી, એનો કોઈ ઉકેલ છે નહીં. સૌથી મોટું ફેક્ટર છે વિપક્ષની નબળાઈ, એ ભારતીય જનતા પાર્ટીની સબળાઈ. બિલકુલ જી, ખૂબ ખૂબ આભાર જગદીશભાઈ, આપ અમારી સાથે જોડાયા અને આટલી રસપ્રદ માહિતી અમારા સાથે ને દર્શકો સાથે શેર કરી તે બદલ થેન્ક યુ વેરી મચ. તો ગુજરાતની તમામ ખબરો જોવા માટે આપ સતત જોડાયેલા રહો ગુજરાત તક સાથે. ફરી મળીશું, નમસ્કાર. આપણે આમાં રહેવાનું છે.